રાજ્યમાં 1 નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમો અમલમાં આવ્યા બાદ વાહન ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સૌથી વધારે ફરિયાદ સુરતમાં નોંધાઈ છે. પોલીસે 11 જેટલા વાહન ચાલકો સામે કલમ 186 અને 232 મુજબ ગુનો નોંધ્યો છે. ગુજરાતમાં નવા ટ્રાફિક કાયદાના અમલીકરણની શરૂઆત થતાની સાથે વાહન ચાલકો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સાઓ બહાર આવી ચૂક્યા છે. વડોદરામાં એક વાલીએ પુત્રનું બાઇક છોડાવવા માટે રસ્તા પર સુઈ જઈ હંગામો મચાવ્યો હોવા સહિતના અનેક કિસ્સાઓ લોકોની સામે આવી ચૂક્યા છે. હવે વાત કરવામાં આવે સુરત શહેરની, તો સુરતીલાલાઓ પણ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. 1.5 મહિનામાં જ્યાં સુરત પોલીસે કરોડો રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે, ત્યારે બીજી બાજુ ટ્રાફિક પોલીસે તેમની ફરજમાં અડચણ ઉત્પન્ન કરનાર અને ઘર્ષણની સ્થિતિ ઊભી કરનાર વાહન ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ રાજ્યમાં સૌથી વધુ વાહન ચાલકો વિરુદ્ધ ફરિયાદ સુરતમાં નોંધાવાઈ છે. 1.5 મહિનામાં પોલીસે 11 ફરિયાદ વાહન ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરત ટ્રાફિક પોલીસના DCP પ્રશાંત સુબ્બે જણાવ્યું હતું કે વાહન ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ માટેના 2 મુખ્ય કારણો હોય છે, જેમાં હાલ કાયદા પ્રમાણે ચલણની રકમ વધી ગઈ છે જેને લોકો આપવા નથી માંગતા, તો બીજી બાજુ લોકોને લાગે છે કે તેમણે જ ટ્રાફિક પોલીસ દ્વારા પકડવામાં આવે છે અને અન્ય વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ જવા દે છે. આવી ઘર્ષણની સ્થિતિમાં વાહન ચાલકો મોબાઈલ ક્લિપ બનાવવા માંગે છે અને વાહન ચાલકોને પ્રથમ સમજાવવામાં આવે છે. સુરત મેં 1 ઓક્ટોબર કે બાદ મેં જો નયે મોટર વ્હીકલ એક્ટ કે નિયમ લાગુ હોય ઉસકે દોરાન કઈ જગા પે ઉપર પબ્લિક ઓર પોલીસ મેં ઘર્ષણ કે મામલે સામને આયે હૈ. ઇસમેં સુરત પોલીસ કે દ્વારા 1-10 સે લેકર 15 નવમ્બર તક 11 ગુના દાખિલ કિયે ગયે જો ફરજ મેં રુકાવટ કે ગુના હૈ. યે અલગ અલગ જગા પે ઘડે હૈ ઓર ઇસકે પીછે કા જો કારણ હૈ ઉસમેં સે એક યે કારણ હોતા હૈ કિ ટ્રાફિક પોલીસ એક ચોરાહે પે માન લો 2 યા 3 હૈ તો ઉનમેં સે 1-2 લોગ મેનેજમેન્ટ કર રહે હૈ, એક એન્ફોર્સમેન્ટ કી કામગીરી કર રહા હૈ, તો આને જાને વાલે 5 સે 10 વ્હીકલ મેં સે વો એક કોઈ રોક પાતા હૈ. ઓર ઉસ વક્ત ઉસ આદમી કો એસા લગતા હૈ કિ મેરા હી વ્હીકલ ક્યું રુકા ગયા હૈ, બાકી વ્હીકલ ક્યું નહીં રુકે હુએ. તો યે એક કારણ રહેતા હૈ. દૂસરા કારણ યે ભી હૈ કિ નયે મોટર વ્હીકલ એક્ટ કે અંદર બહોત સારે નિયમો કે ભંગ મેં ફાઇન બઢ ગયા હૈ ઓર જો એક્સ્ટ્રા કી અમાઉન્ટ હૈ ઉસકી વજહ સે ભી થોડા સા ઘર્ષણ દિખાઈ દિયા જાતા હૈ. તીસરા કારણ યે ભી રહેતા હૈ કિ કઈ બાર જબ કોઈ ભી આદમી કો નિયમ કે ભંગ મેં ઉતા રોકા જાતા હૈ, જૈસે મેને પહેલે કારણ મેં બતાયા કે બાકી લોગ આગે જા રહે હૈ ઓર ઉનકો રોક નહીં પાયા જા રહા હૈ, તો વો વિડિયો નિકાલના શરૂ કર દેતા હૈ, મોબાઈલ નિકાલ કર કુછ અલગ ફરજ મેં રુકાવટ જૈસી ચીઝે કરને લગતા હૈ. તો ઇસમે ભી ઘર્ષણ હોતા હૈ ઓર ઇન તમામ મામલો મેં હમ ગુના દાખિલ કર રહે હૈ. ઇસકે લીએ હમને અલગ સે પૂરે પોલીસ કે લોગો કા TRP કા રોલ કોલ લિયા થા. રોલ કોલ મેં સબકો હમને અલગ સે સૂચના ભી કી હુઈ હૈ કિ પબ્લિક કી તરફ સે કોઈ પ્રકાર કા ઘર્ષણ આયે તો ઉનકો હમે અચ્છી તરીકે સે હી જવાબ દેના હૈ. અગર કોઈ આપકે સાથ એસોલ્ટ કરની કોશિશ કરે તો ઉનકો ઓવર પાવર કરકે એક સાથ મેં લે જાઈએ ઓર પોલીસ મેં જાકર ગુના દાખિલ કરે, તાકી કાયદા કી કાર્યવાહી જો હૈ વો આગે કર સકે. ઓર એસે હમને 11 ગુના દાખિલ કિયે હૈ. સર લોકો કો ક્યા અપીલ કરના ચાહોગે, ક્યોંકિ એસે સુરત સિટી કી બાત કી જાય તો સુરત સિટી મેં જે ગુના 11 બન ચુકે હૈ. મેં લોગો કે સાથ યહી અપીલ કરુંગા કિ યે જો એન્ફોર્સમેન્ટ કી કામગીરી હૈ ઇસકા સબસે બડા ઉદ્દેશ્ય યહી હૈ કે હમે સુરત કે જો રાસ્તે હૈ ઉનકો સુરક્ષિત કરના હૈ ઓર જો અકસ્માત હોતે હૈ ફેટલ હોતે હૈ નોર્મલ અકસ્માત હોતે હૈ ઉનકો કમ કરના હૈ. તો યે તભી કમ હો સકતે હૈ જબ આપ નિયમો કા પાલન કરોગે ઓર જો નિયમો કા પાલન નહીં કરતે હૈ ઉનકે ઉપર જબ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી હોતી ઉસમેં સહયોગ દેંગે. તો મેં સબકે સાથ સબકો વિનંતી યહી કરુંગા કે આપ ટ્રાફિક કે નિયમો કા પાલન કરે, તાકી સુરત કે ટ્રાફિક પોલીસ કો કોઈ ભી એન્ફોર્સમેન્ટ કરને કી જરૂરત ના પડે ઓર આપને સુરત કે રાસ્તે સુરક્ષિત હો. સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.